જાંબુઘોડા તાલુકાના ડુમા ગ્રામ પંચાયતમાં સરકારને વિવિધ ગ્રાન્ટમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે હાલોન વિધાનસભા માજી ધારાસભ્ય અને પૂર્વ કાયદા મંત્રીએ કાર્યકર્તાઓ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના જે કામો પૂર્ણ નથી થયા તે અંગે તટસ્થ તપાસની માંગ કરી હતી। જાંબુઘોડા તાલુકાના ડુમા ગ્રામ પંચાયતમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી રોડ, રસ્તા, નાળા, પેવર બ્લોક, આવાસ, ચેકડેમ અને ચેકવોલ, કુવા, કેટલશેડ સહિતના થતા વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું જણાવતા કોંગ્રેસના પીઢી નેતા અને હાલોલ વિધાનસભાના માજી ધારાસભ્ય ઉદેશી બારિયા, પૂર્વ કાયદા મંત્રી ઉદેશી બારિયા દ્વારા કોંગ્રેસના કાર્યકરો અને ગામના આગેવાનો સાથે જાંબુઘોડા તાલુકા વિકાસ અધિકારીની લેખિત રજૂઆત કરી તટસ્થ તપાસ કરવામાં આવે એ માટે આવેદનપત્ર આપ્યું હતું। ડુમા ગ્રામ પંચાયતમાં વિવેકાધીન ગ્રાન્ટ, એમએલએ ગ્રાન્ટ, એટીવીટી, આવાસ યોજના અને મનરેગા યોજનામાં કરવામાં આવેલા કામોમાં સ્થાનિક પંચાયતના પદાધિકારીઓની ભારે ગોબાચારી અને વિકાસના કામોમાં સમયમર્યાદા કર્યા વગર નાણાં ઉપાડી લીધા હોવાની પણ રજૂઆત કરી હતી। ડુમા ગ્રામ પંચાયતમાં છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા વિકાસના વિવિધ કામોનો સર્વેયુ લઈ બહોળી સંખ્યામાં કાર્યકરો સાથે જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરીએ પહોંચેલા ઉદેશી બારિયાએ ડુમા ગ્રામ પંચાયતમાં કરવાયેલા કામની વહેલી તકે તપાસ કરવામાં આવે એ માટે જોરદાર રજૂઆત કરી હતી। ગ્રામ પંચાયતમાં વ્યક્તિગત લાભોના જે કામો લાભાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા છે એ કામોમાં પૂરતું મટીરિયલ્સ નહીં મળ્યું હોવાનું અને કામો પણ સરકારી ધારાધોરણ મુજબ નહીં થયા હોવાના આક્ષેપો કર્યા હતા। ત્યારે જોવાનું એ રહેશે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ બાબતની અંદર હાલ શું કાર્યવાહી કરવામાં આવશે। જાંબુઘોડા તાલુકાનું ડુમા ગામ છે મારું વતન, એ ગામની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સ્થળ ઉપર કામો થયા નથી। યુવાન સાથીઓએ બધી તપાસ કરી અને એની તપાસને એની રજૂઆત કરવા માટે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારીને મળવા માટે આવ્યા છે। જે કામો છે એ 5 વર્ષમાં 360 કામો બતાવે છે, એમાંથી 8 કુવા, 12 ચેકડેમ, 7 સંરક્ષણ દિવાલો આડા છે, સીસી વર્ક છે, ફીવર બ્લોક છે, કુવાનું છે, કેટલ શેડો લગભગ 150 થયા છે અમારા ગામની અંદર, એ સરકારના નિયમ પ્રમાણે નથી। એ બધી લોકોની ફરિયાદ છે, એની રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા હતા ને અમે તાલુકા વિકાસ અધિકારીને કીધું છે કે અમને આની તાત્કાલિક તપાસ કરીને ગુનેગારોની સામે યોગ્ય પગલાં લો એવી રજૂઆત કરી છે। તાલુકાના ડુમા ગામને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને જે તાલુકા વિકાસ અધિકારી સાહેબની કચેરીમાં અમે મોટી સંખ્યામાં ગ્રામજનો આજે હાજર છે, બધા શિક્ષિત યુવાનો છે, વડીલો છે, જેની વેબસાઇટ એની પર અમે તપાસ કરી, જે આજે કામો બતાવે છે અને ઓન પેપર પર બતાવે છે જે કામો થયેલા છે અને પૈસા ઉપડી ગયા છે, સરોસન દિવાલ છે, કુવા છે, એ માટે અમે રજૂઆત કરવા માટે તાલુકા વિકાસ અધિકારી સાહેબની આયલા છે રજૂઆત કરવા માટે। પુષ્પેન્દ્રસિંહ રાઠોડ, જીટીવી ન્યૂઝ, પંચમહાલ।